शब्दों संत श्री अखा बापा ना से जगत ना संत भक्तों जे जिज्ञासु जन से तेने स्वरूप स्थिति स्वरूप मस्ती केवी होय से अने आत्मपद केवू से અને એ કેમ છે, એનું હોવું કેમ છે, એ આ વાણીમાં બતાવે છે. તો આ જગતમાં માનવ જીવનમાં જે દેહજ્યાસ પ્રગટ્યો છે ને, જે જીવભાવનો સ્વીકાર થયો છે, એમાં દુઃખ છે. અને જો આ દુઃખની નિવૃત્તિ કરવી હોય ને તો સદગુરુના શરણની જરૂર છે. તો અખા બાપા કહે છે કે મેં મારા સદગુરુને શરણે જઈ અને જીવન મુક્ત દિશા રહેશે એનો ઉલ્લાસ એટલે એનો આનંદ મેં માણ્યો છે. અને એવો છે કે સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એ આ ત્રણેય અવસ્થામાં મારો વાસ નથી. અને જે મહાકારણ અવસ્થા છે એમાં પણ હું નથી, કારણ કે હું દરેકનો સાક્ષી છું. એવી સમજણ, એવું જ્ઞાન, એવી અનુભૂતિ થઈ ગઈ સદગુરુને શરણે ગયા પછી. તો પંચકોષ એટલે આપણું જીવન છે ને, જે માનવનું, એ પંચકોષ વાળું છે. બીજા જે દરેક જીવન છે ને એમાં પાંચ કોષ નથી. એમાં કોઈ એક કોષી પ્રાણી છે, કોઈ બે કોષ છે, કોઈમાં ત્રણ છે, કોઈમાં ચાર છે, પણ આપણામાં પાંચેય કોષ વર્તે છે. પાંચ કોષ વાળો આપણું આ જીવન છે. એમાં પહેલો છે અન્નમય કોષ,
બીજો છે પ્રાણમય, ત્રીજો છે મનોમય, ચોથો છે જ્ઞાનમય અને પાંચમો છે આનંદમય. આ પોષ પાંચ જે કોષ છે ને એને હું જાણું છું, અને જે આ ચારે અવસ્થા જે છે ને એનાથી તીત, એટલે એનાથી પણ હું પર છું. કારણ કે મને કોઈ જાણી ન શકે એવું મારું હોવું છે, અને હું દરેકનો જાણનાર એટલે દ્રષ્ટા પુરુષ છું. એવી જે સ્થિતિ છે એ સ્વસ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ, આત્મ સ્વરૂપ એની છે. આ એની રીત છે, આ પોતાપદની આ રીત છે, આ એની સ્થિતિ છે. શશીને ગમ નહીં અને નહીં કાળ કર્મ કે પ્રમાણ, તો આવું જે પદ છે એ સોહમ પદ પોતે સેવે, અને આને સેવે કોણ? નારદ, સનક, આવા જે સુજાણ પુરુષો છે ને એ આ પદને સેવે. આવું જે પદ છે એની ગમ, એની જાણ, તો આ રવિ ને શશી એટલે એ સૂર્ય કે ચંદ્રને આ એની જાણ નથી, અને આ પદ છે, આ વસ્તુ છે એ અપ્રમાણિત છે, એની કોઈ એનું કોઈ પ્રમાણ ન આપી શકાય કે આવું છે એમ, એનું પ્રમાણ નથી. આની રવિને શશીને પણ એની ગમ ને ગમ એટલે ખબર, એનું જાણપણું. તો આ રવિને શશી એટલે સૂર્ય ને ચંદ્ર એ આને જાણી ન શકે, અને આ પદ છે ને એ અપ્રમાણિક છે, એનું કોઈ પ્રમાણ ન આપી શકાય. કાળ એટલે સમય, કર્મ એટલે ક્રિયા, કોઈ આનું પ્રમાણ આપી ન શકે. કારણ સોહમપદ જે છે એ તો પોતે જ છે. આવા પદને નારદ અને શંકાદિક જેવા સુજાણ પુરુષો છે ને એ પણ સેવે છે, એટલે એમાં એ સ્થિતિ રાખે છે. રૂપમાં માનતા થયા ભાઈ સ્વરૂપનો
तो जे जे पुरुष जे जिज्ञासु शुद्ध स्वरूप में एटले के आत्म स्वरूप में मालता એટલે કે એમાં જેની સ્થિતિ રાખતા હોય અને એનું હોવું એ સ્વરૂપે જ હોય, આવા વ્યક્તિને સ્વરૂપનો સાક્ષાત્કાર થાય. પછી એના વિધિ ને નિષેધનો સંશય એના જીવનમાં ન રહે. કારણ કે વિધિ નિષેધ જ્યાં સુધી મનમાં રહેણા છે ને ત્યાં સુધી જ છે. પણ જ્યારે મન જ શુદ્ધ બની જાય ત્યારે વિધિ નિષેધ ટળી જાય છે. કારણ એ બ્રહ્માકાર બની જાય છે, બ્રહ્મ સ્વરૂપ બની જાય છે. પછી એને વિધિ નિષેધનો સંશય ટળી જાય છે. જ્યારે સ્થિતિ બ્રહ્માકારને વિચારતા બ્રહ્મરૂપ એવી જો બની જાય અને દરેક દ્વેષભાવ મટી જાય ત્યારે આ સ્થિતિ પ્રાપ્ત થાય. કારણ કે જે સોહમ પદ છે ને, જે બ્રહ્માનંદ છે ને, એનો અનુભવ ત્યારે થાય અને ત્યારે આ વસ્તુ આ પદ યથાર્થ એટલે કે જેમ છે ને એમ પામી જવાય, ત્યાં સુધી ન પામી શકાય. આ વાક્ય છે ત્રીજા વેદનું. તત્વમ અસી
તો તત એટલે તે, ત્વમ એટલે તું, અસી એટલે સે. તો આ સે પદ છે ને, એ શું પદ હશે? જો શું પદમાં જ્યારે જિજ્ઞાસુ આવી જાય ને, ત્યારે એની જે મલિન વાસના જતી રહી છે. આ જીવભાવ છે ને, એ મલિન વાસના છે. તો જીવને શિવ વિચારતા એટલે પોતે પોતાને, પોતા પદનો જો વિચાર કરે તો પોતે પોતામાં સમાય. એટલે જે જીવ એવું જે છે ને, તો એવું આ સે હું, આપણે જીવ કહીશ કોને? આવો જ્યારે આપણો ઊંડાણવાળો વિચાર થાય ને, ત્યારે શિવનો વિચાર આવે. તો શિવ પદ છે ને, એ તો પોતા પદ છે. આવો જ્યારે વિચાર આવી, જ્યારે અનુભૂતિ આવી, જ્યારે સમજણ આવે ને, ત્યારે પોતે પોતામાં સમાય. પોતે છે ને, એ પોતા પદમાં સમાય છે. એવું જે પદ છે, એવું જે હોવું છે, એ તો અદ્વૈત પદ છે, સ્થિતિમાં આવી જાય. જ્યારે પોતે પોતાના સ્વરૂપમાં એટલે સ્વસ્વરૂપે જ્યારે સ્થિતિમાં આવી જાય, ત્યારે આ કલ્પના નથી લાગતી. ત્યાં સુધી આ બધી કલ્પના લાગે. પણ પોતે પોતાના સ્વયં પદમાં એટલે કે સ્વરૂપમાં જ્યારે પહોંચી જાય ને, એ જે જગ્યા છે ને, એ પોતાનું ધામ છે. પોતા પદનું એ ઠેકાણું છે, એ ધામ છે, એનું ઘર છે.
આપણા જીવનમાં જે ચાર વાણી છે, પરા, પસંતી, મજમા અને વૈખરી, તો આ સ્થિતિ છે, આ પદ છે, ત્યાં આ ચારમાંથી એકેય વાણી ત્યાં પહોંચી નથી શકતી. કારણ આ પદ છે ને એ અનુભવ ગમ્ય પદ છે, વાણીનો વિષય નથી. અને જે ચાર વેદ છે ને એ પણ ત્યાં નથી પહોંચી શકતા, કારણ વેદ પણ નેતિ નેતિ કહે છે, આ પદને પામવું હોય તો સદગુરુની જે ગમ છે એટલે કે સદગુરુની જે જાણકારી છે, સદગુરુનું જે જ્ઞાન છે એની જરૂર પડે, એનાથી પમાય. પણ એક લગારે એટલે કે એક થોડો કંઈ પણ અનુભવ હોવો જોઈએ, આવી ઈચ્છા થવી જોઈએ એક લગારે પણ, તો આ પામી શકાય. તો જે અનુભવ છે એ જ પદ છે. અને જો આ પદ પમાઈ જાય ને તો એ પદ છે ને એ તુર્યાતીત પદ છે, અને એ જ પરમ પદ છે, એ જ આત્મપદ છે, એ એવું પદ છે. એ પોતે જ કહે છે અને પોતે જ સાંભળે છે. આવી જાણકારી, આવી સમજણ, આવી સ્થિતિ એ સદગુરુ વિના શક્ય નથી. વાત બધી થાય પણ પામી ન શકાય. અને આ રીત છે ને એ અનુભવની રીત છે. છે ને એ જે આવડું આકાશ છે ને એની કરતા પણ દૂર છે.
અને પાતાળ એટલે પાસે નજીક છે અને ભરપૂર છે, કારણ પિંડ અને બ્રહ્માંડ એની અંદર આ તત્વ છે ને વ્યાપક છે, એટલે વ્યાપક છે ને એને જ કે નજીકે નથી અને દૂરે નથી એમ કહેવાય, જે વ્યાપક વસ્તુ હોય ને એને. તો જ્ઞાની માટે નજીક છે પણ અજ્ઞાની માટે ઘણું દૂર છે. આનું એક સ્વામિનારાયણ ભગવાને જિજ્ઞાસુને વાત કરેલી છે, કોઈએ પ્રશ્ન પૂછ્યો કે તમારું ધામ ભગવાન તમે કયો અક્ષરધામમાં, અક્ષરધામ તમારું અક્ષરધામ કેટલું ક્ષેત્રું છે, ત્યારે ભગવાને કીધું કે હજારો મણનો લોખંડનો ગોળો આકાશમાંથી વહેતો કરીએ અને નીચે આવે ત્યાં ઘાતો ઘાતો રજ ભેગો રજ થઈ જાય એટલું મારું અક્ષરધામ સેટું છે. અને જે જ્ઞાનીજન છે ને એને હાઉ બાજુમાં છે નજીક છે, તો આ પદ છે ને એ અજ્ઞાની માટે તો દૂર છે અને જ્ઞાની માટે તે આ નજીક છે. જીવન મુક્તિ ઉલ્લાસ એટલે જે આનંદની દિશા છે એનું જો કોઈ હૃદયમાં ધ્યાન ધરે એટલે એવું આચરણ કરે એવી પ્રવૃત્તિ કરે તો સંત શ્રી અખાબાપા કહે છે કે એને જીવતા મુક્તિ મળી જાય, એમાં જરાય પણ શંકા કે સંશય નથી. સદગુરુ ભગવાનની